गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे विद्युत विभाजन की जथ्थात्मक बाबतो छे एनी चर्चा शेर करवी छे। विद्युत विभाजन की जथात्मक बाबत विद्युत विभाजन की जथात्मक बाबत ए वास्तव में मात्रात्मक बाबत है। जत्थो एने आपणे मात्रा कहीए छे। तो विद्युत विभाजन थी निपजनी मात्रा अथवा तो पदार्थ छे ए विद्युत ध्रुव पर केटली मात्रा में प्राप्त थाय छे एना संदर्भ में आपणे चर्चा छे करवानी छे। तो जथात्मक बाबत अथवा तो मात्रात्मक बाबत, आ जथात्मक अथवा तो मात्रात्मक बाबत जे छे एनी सौ प्रथम कोणे वात करी, तो सौ प्रथम माइकल फेरेडे हता के जेने विद्युत विभाजन की जथात्मक बाबत नु वर्णन कर्यु। माइकल फेरेडे सौ प्रथम वैज्ञानिक हता। विद्युत विभाजन की जथात्मक बाबतों वर्णन कर तो कोण हतुं? माइकल फेरेडे सौ प्रथम वैज्ञानिक हता के जेमणे विद्युत विभाजन की जथात्मक बाबतो छे एनुं वर्णन छे करेलुं हतुं। आपणे चर्चा करवी छे माइकल फेरेडे जे छे एना विद्युत विभाजनना नियमो, फेरेडेना विद्युत विभाजनना नियमो। तो फेरेडे ना विद्युत विभाजन ना नियमों की चर्चा करिए तो सर्वप्रथम बात ये करिए कि फेरेडे ना विद्युत विभाजन ना जे नियमों छे एनी अंदर आपणे फेरेडे नो प्रथम नियम अने फेरेडे नो बीजो नियम छे एनी चर्चा करवी छे। तो विद्युत विभाजन नामनो विद्युत विभाज्य द्रावणो અને પિગલિટ વિદ્યુત વિભાજ્ય, પિગલિટ વિદ્યુત વિભાજ્ય તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કે જેની અંદર પાણી લઈ દ્રાવક તરીકે અને એની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે આપણે ઓગાળીએ છીએ, પણ આ બધું દ્રાવણ છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, પણ અહીંયા આપણે પિગલિત વિદ્યુત વિભાજ્ય છે લઈએ છીએ, વિદ્યુત વિભાજ્યને પીગાળી નાખવામાં આવે છે। તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને પિગલિત વિદ્યુત વિભાજ્ય આ બંનેનો સઘનનો અભ્યાસ કરવો હોય તો એ માઇકલ ફેરેડે આ બંનેનો સઘન અભ્યાસ કર્યો, સઘન સંશોધન કર્યું, કઈ બાબતોનું સઘન સંશોધન કર્યું? વિદ્યુત વિભાજ્ય દ્રાવણોનું અને પિગલિત વિદ્યુત વિભાજ્ય એ બંનેના સઘન સંશોધન બાદ માઇકલ ફેરેડે પોતાના નામથી ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો આપ્યા। તો ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમ, ડે ફેરેડેએ વિદ્યુત વિભાજનના નિયમ આપ્યા એ
એમાં ફેરેડેનો પ્રથમ નિયમ, ફેરેડેનો પ્રથમ નિયમ, ફેરેડેનો પ્રથમ નિયમ શું કહે છે કે વિદ્યુત વિભાજનથી, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તે કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા ના સમપ્રમાણમાં હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તે કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વાતને સમજી લેવાની જરૂર છે કે વિદ્યુત વિભાજનથી, આપણે વિદ્યુત વિભાજનથી એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે સમજી લઈએ કે વિદ્યુત વિભાજન કોષ તૈયાર છે, એની અંદર ડીસી વિદ્યુત પ્રવાહ એટલે કે પ્રવાહ પણ પસાર કરી દઈએ છીએ અને પરિણામે રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયા થવાને પરિણામે વિદ્યુત ધ્રુવો ઉપર નિપજ્ય પ્રાપ્ત થાય છે, તો આ પ્રોસેસ છે થઈ જાય છે. તો એટલા માટે શબ્દ છે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કેટલો મળે, તો કે ભાઈ કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. જેટલો કોષમાંથી વિદ્યુતનો જથ્થો પસાર કરીશું એના સમપ્રમાણમાં આપણને વિદ્યુત ધ્રુવ ઉપર નિપજનો જથ્થો મળશે. એટલે કહ્યું છે કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ નિયમને શું કહે છે? માઇકલ ફેરેડેનો પ્રથમ નિયમ, ફેરેડેના ફર્સ્ટ લો તરીકે એ ઓળખાય છે. જેથી આપણે એમ કહી શકીએ વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો, એ જથ્થાને આપણે W વડે દર્શાવીએ અને કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા એને આપણે જો Q વડે દર્શાવતા હોઈએ તો આપણે એમ કહી શકીએ કે W ઇઝ પ્રોપોર્શનલ ટુ Q, જેથી W ઇઝ પ્રોપોર્શનલ ટુ Q. Q શું છે? વિદ્યુતનો જથ્થો છે અને W વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. Therefore W is proportional to Q. ફેરેડેનો બીજો નિયમ શું કહે છે? ફેરેડેનો બીજો નિયમ, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષમાંથી એક સમાન, એક સમાન એટલે કે એક સરખો વિદ્યુતનો જથ્થો અથવા તો પ્રવાહ, એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો જથ્થો તેમના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે.
હવે એ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય એવો મે શબ્દ પ્રયોગ કર્યો છે એને બદલે જુદા જુદા પદાર્થોમાંથી પ્રાપ્ત થાય એ વિદ્યુત વિભાજન કે પછી એની ચર્ચા કરો તો વાસ્તવમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે લઈએ એવી જ ચર્ચા છે થઈ બરાબર જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા આપણી પાસે વિદ્યુત વિભાજ્ય જે છે પદાર્થો એ જુદા જુદા છે એવા વિદ્યુત વિભાજન કોષમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો અથવા તો પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તેમના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે વાતને સમજીએ મારી પાસે એક પાત્ર લઉં છું બરાબર આ પાત્રની અંદર હું NaCl નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઉં છું શું કરીએ છીએ સોડિયમ ક્લોરાઇડ નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું એની અંદર વિદ્યુત ધ્રુવ છે એને ડુબાડ્યું માની લો કે પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવ છે આપણે ડુબાડ્યા મેં બીજું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું CuSO4 કોપર સલ્ફેટ નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઉં છું એની અંદર આપણે વિદ્યુત ધ્રુવો છે ડુબાડીએ હજુ તમે ત્રીજો પણ વિદ્યુત વિભાજન કોષ લઈ શકો છો હવે શું કરીએ છીએ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષમાંથી તો આ વિદ્યુત વિભાજ્ય છે જુદા જુદા છે એને આપણે શું કરવાનું છે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડી દેવાના છે અહીં એમ પણ લખી શકો છો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી બરાબર વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ કરી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ એટલે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય લીધા જુદા જુદા વિદ્યુત વિભાજ્ય લઈ અને આમને આમને શ્રેણીબદ્ધ કરી દઈએ આ બંનેને મેં જોડી દીધા છે અને ગેટલી મારફતે જોડી દઈએ પોઝિટિવ અને નેગેટિવ શ્રેણીમાં જોડી દીધા શ્રેણી જોડાણ કર્યું હવે શું કહે છે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવા દીધો એક સમાન વિદ્યુતનો જથ્થો છે પસાર કરવાનો છે દાખલા તરીકે તમે બે ફેરેડે પસાર કરતા હોય તો બે જ એક ફેરેડે પસાર કરતા હોય તો એક ફેરેડે જો NaCl જે છે એમાં Na પ્લસ પ્લસ 1 ઇલેક્ટ્રોન ગિવ્સ NaSO3 સોડિયમ ક્લોરાઇડ છે એનું આયનીકરણ કરીએ એટલે Na પ્લસ એમાં ધાતુ આયન તરીકે Na પ્લસ 1 આયન છે એનું રિડક્શન થાય અને સોડિયમ ધાતુ મુક્ત થાય તો એમાં એક મોલ ઇલેક્ટ્રોનનું વહન કરવાની જરૂર પડે એટલે આમાં વિદ્યુતનો જથ્થો જે છે એ એક ફેરેડે પસાર કરીએ તો આપણને એક મોલ સોડિયમ છે મળે પણ CuSO4 જે છે Cu2+ એમાં બે ફેરેડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો આપણને એક મોલ કોપર સોલિડ સ્વરૂપે મળે પણ આપણે શું કરવું છે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો એવા સંજોગોની અંદર 1Cu+2+2/2 ઇલેક્ટ્રોન ગિવ્સ Cu/2 તો શું થશે Cu+2 બે ફેરેડે નથી પસાર કરતા એના બદલે એક ફેરેડે જો પસાર કરતા હોય તો આપણે 1/2 મોલ Cu છે મળશે એટલે 1/2 Cu2+ પ્લસ ઇલેક્ટ્રોન રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે એટલે આપણે શું કહ્યું છે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી
विद्युत ध्रुव पर प्राप्त થતી નિપજ નો જથ્થો એ વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજ નો જથ્થો છે ને w કહીએ તો w ઇઝ પ્રોપોર્શનલ ટુ તેમના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે તેમના એટલે કોના ધાતુના બરાબર રાસાયણિક તુલ્ય ભાર રાસાયણિક તુલ્ય ભારને ઘણી વખત રાસાયણિક તુલ્યાંક એમ પણ કહેવામાં આવે છે તો એ રાસાયણિક તુલ્યાંકને આપણે eq વડે દર્શાવીએ તો w ઇઝ પ્રોપોર્શનલ ટુ eq શું કહે છે જુદા જુદા વિદ્યુત વિભાજન ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તે કોષમાંથી જે ધાતુ છે એના રાસાયણિક તુલ્યાંક છે એના સમપ્રમાણમાં હોય તો નિપજ ઉપર જે વિદ્યુત ધ્રુવ ઉપર જે નિપજનો જથ્થો પ્રાપ્ત થાય છે ધાતુ ઇતે એટલે કે ધાતુના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં આપણને મળે છે તો રાસાયણિક તુલ્ય ભાર એટલે શું એક વાત નોટ કરીએ રાસાયણિક તુલ્ય ભાર અથવા તો રાસાયણિક તુલ્યાંક બરાબર ધાતુનું પરમાણ્વીય દળ ધાતુના પરમાણ્વીય દળ છે એને રિડક્શન માટે કોનું રિડક્શન કરીએ છીએ ધાતુના એટલે આપણે એવું લખીએ ધાતુના રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા તો ધાતુનું પરમાણ્વીય દળ છે એને ધાતુના રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા વડે ભાગી નાખશો તો આપણને શું મળશે રાસાયણિક તુલ્ય ભાર તો વિદ્યુત ધ્રુવ ઉપર જે નિપજનો જથ્થો પ્રાપ્ત થશે કેવા સંજોગોમાં તો કે ભાઈ એ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને આપણે શ્રેણીબદ્ધ કરીએ એમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ ત્યારે વિદ્યુત ધ્રુવ ઉપર જે નિપજનો જથ્થો પ્રાપ્ત થાય છે એ તેમના એટલે કે ધાતુના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય ધેરફોર w ઇઝ પ્રોપોર્શનલ ટુ eq બરાબર તો આ બંને નિયમો જે છે ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો તરીકે ઓળખાય હવે આપણે જે ચર્ચા કરવી છે એ ખાસ કરીને ફેરેડે શું છે બરાબર એની ચર્ચા શે કરવી છે તત્વ યુગમિતિની ચર્ચા કરવી છે તો વાસ્તવમાં ફેરેડે જે છે મૂળ સંકલ્પનાનો વિકાસ થયો એ પછી ફેરેડેનો આધુનિક નિયમ છે એ રજૂ કરવામાં આવ્યો તો ફેરેડેનો આધુનિક નિયમ શું કહે છે એની ચર્ચા છે આપણે કરીએ